મિત્રો દિનેશ સિંધવ હું હાલમાં અમદાવાદમાં દિવ્યભાસ્કર ડોટ કોમ સાથે કામ કરું છું પણ મારું વતન એક નાનકડું ગામ છે એટલે કે હું ગામડાનો માણસ છું જ્યારે કોરોનાની સામેની લડાઈ આપણે લડી રહ્યા છીએ ત્યારે સ્વાભાવિક છે કે જે ગામના લોકો છે અને જે અત્યારે શહેરમાં છે એ તમામ લોકોને થયું કે આપણે ગામડામાં જતા રહીએ તો આપણે સલામત છીએ આ વિચાર કદાચ મારા પરિવારને પણ આવ્યો હશે એક સમય મને પણ આવ્યો હશે અને ગામડે મારો જે પરિવાર છે મારા માતા પિતા છે એમને પણ આ વિચાર આવ્યો હશે એમના તરફથી મને ફોન પણ આવે છે કે અમદાવાદ છોડીને તું ગામડા આવતો રહે પણ મેં નથી કર્યું એટલા માટે કે આપણને જ્યારે પીએમ સમજાવે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે એટલે કે સામાજિક અંતર રાખવાનું છે તમે જ્યાં છો ત્યાં જ તમારે રહેવાનું છે એટલા માટે કે ઇટલીમાં જે પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે તેના માટે ઇટલીના લોકો જવાબદાર છે ત્યાંની સરકાર જવાબદાર છે શરૂઆતનો જ્યારે સ્ટેજ હતું જે આપણા ભારતમાં જે બીજું સ્ટેજ છે ઇટલીમાં જ્યારે બીજું સ્ટેજ હતું ત્યારે એ લોકો સમજ્યા જ નહીં સતત મળતા હતા લોકો માઇગ્રેટ થતા હતા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા આ સંજોગોમાં થયું એવું કે જ્યારે શરૂઆતના જે કિસ્સાઓ પોઝિટિવ સામે આવ્યા કોરોનાના તો સાઠથી વધારે દિવસ પછી એક લાખ કેસ ત્યાં નોંધાય છે એ પછી એક લાખ કેસ જ્યારે સામે આવ્યા એ માત્ર અગિયાર દિવસમાં આવ્યા હતા એ પછી બે લાખ કેસ જ્યારે ઇટલીમાં સામે આવ્યા એ માત્ર બે દિવસમાં આવ્યા હતા તો આપણે સમજી શકીએ છીએ કે જો તમે સતત મૂવમેન્ટ કરશો તમે ઘરમાંથી બહાર નીકળશો તો કોરોના આપણને કોઈને નહીં છોડે એટલા માટે હું તો નથી ગામડે ગયો પણ જે લોકો ગામડે ઓલરેડી જઈ ચૂક્યા છે કારણ કે લોકડાઉન પછી તો કદાચ કોઈને જવા નથી મળવાનું પણ જે લોકો ગામડે છે એ લોકોને ખાસ વિનંતી કરવી છે કે તમે મોટા મહાનગરોમાંથી ગામડે ગયા છો તમે રાજકોટ તમે સુરત તમે વડોદરા તમે અમદાવાદ આવા મોટા મહાનગરોમાંથી તમે ગામડે ગયા છો ત્યારે ત્યાં જઈને મિત્રો સાથે પાર્ટી ના કરતા ઘરમાં જ તમે પૂરાઈ રહેજો એટલા માટે કે જો તમને કંટાળો આવશો તો તમે બહાર નીકળવાનો છે અને ઓલરેડી ગામડાના લોકો તો એવું માને જ છે કે આ વાયરસ આપણને કશું ના કરે આ તો વિદેશમાંથી જે શહેરમાં લોકો આવે એ લોકોને જ આ વાયરસથી નુકસાન થાય એવું નથી કારણ કે ગામડાના લોકો અત્યાર સુધી સતત એકબીજાને મળે છે સરકારના જે નિર્દેશો છે તેનું પાલન કરતા નથી સરકારે બહુ સ્પષ્ટ કહ્યું છે કે તમે વારંવાર હાથ ધોવો તમે એકબીજા સાથેનું અંતર જાળવો પણ ગામડાના લોકો કદાચ ડર નથી એટલા માટે નથી કરતા આ સંજોગોમાં તમે જ્યારે શહેરમાંથી ત્યાં ગયા છો ત્યારે સંકટ વધી ગયું છે આ સંકટ ટાળવું આપણા હાથમાં છે કઈ રીતે તો આપણે ગામડામાં આપણા જ ઘરમાં રહીએ આપણે પડોશીને પણ ન મળીએ આપણે એકબીજાને ના મળીએ સવાલ થોડા દિવસનો છે માત્ર એકવીસ દિવસનો છે તો હું નમ્ર વિનંતી કરું છું કે આપણે આ કામ કરી લઈએ નહીતર જો ગામડામાં સ્થિતિ ખરાબ થઈ તો આપણને કોઈ બચાવી નહીં શકે અને હું જ્યારે ગામડાથી આવું છું ત્યારે ગામડાના લોકો માટે આ વિડીયો બનાવ્યો છે તો હું આપણી તળપદી ભાષામાં કહીશ કે ગામડામાં જ્યારે સ્થિતિ વણસે ને કોઈ વ્યક્તિની સમાજની કે ગામની ત્યારે એ માણસને એવું કહેવામાં આવે વડીલો તરફથી કે હવે તું ઘર જાલીને બેહી જા એટલે કે ઘર જાલીને બેસી જા તો હું તમને બધાને વિનંતી કરું છું કે આપણે બધા ઘર જાલીને બેસી જઈએ એટલે કે આપણે ઘરમાં જ પૂરાઈ રહીએ જેમાં આપણું બધાનું ઈચ્છ છે